મિત્રો, તમે દરેક જણ મજામાં જ હશો. આગળના વિડિયોમાં આપણે શું શીખતા હતા? હા, આપેલ આકારની હદની લંબાઈ શોધવી. એટલે આપણે ગમે તે ખેતરમાં જોવા જઈએ તો એના ખેતરની હદની લંબાઈ આપણે કઈ રીતે શોધવી જોઈએ તે આપણને ખબર પડે. આપણે બે ખોખાની મદદથી અલગ અલગ આકાર બનાવ્યા અને તેને હદની લંબાઈ શોધી. અને મેં તમને એક પ્રવૃત્તિ કરવા માટે કીધી હતી. કઈ પ્રવૃત્તિ? કે 20 સેમી લાંબો દોરો લેવાનો, એની મદદથી અલગ અલગ 3 આકાર બનાવવાના અને એની અંદર કેટલા ચોરસ સમાયેલા છે તે શોધવું. આ પ્રવૃત્તિ મેં તમને કરવા માટે આપી હતી. મને આશા છે કે તમે આ પ્રવૃત્તિ કરી જ હશે. હવે આજે આપણે ચોપડીની અંદર પાના નંબર 155 ઉપર આપેલો મહાવરો જોઈશું. તો ચાલો આજના આપણા આ શિક્ષણ કાર્યની આપણે શરૂઆત કરીએ. જુઓ શું આપ્યું છે. ચોરસની હદ 12 સેમી છે. હવે આ જે ચોરસ તમને આપવામાં આવ્યો છે, એ ચોરસની જે આ હદ છે તે કેટલા સેમી છે? 12 સેમી. એટલે કે 3, 3, 3 અને 3 એટલે ટોટલ 12 સેમી. એટલે કે આ ચોરસ 12 સેમીનો છે. બીજું, આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ બી ની અંદર કે અહીંયાથી 1 સેમી માપનો ચોરસ ટુકડો કાપી લીધો. બરાબર, બી ની હડની હડ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. હવે અહીંયાથી 1 સેમીના માપનો ચોરસ ટુકડો કાપ્યો એટલે આ અને આ આ બે જે લાઈન છે એની હડની લંબાઈ કેટલી હશે? 1-1 સેમી હશે. એટલે કે આ કેટલું, આનું માપ કેટલું હશે? 3 સેમી હશે. આ કેટલું હશે? 3 સેમી હશે. આ 2 સેમી હશે. અને આ પણ કેટલું હશે? 2 સેમી હશે. આ 1 સેમી હશે. અને આ કેટલું હશે? 1 સેમી હશે. બરાબર ને? કારણ કે અહીંયાથી 1 સેમી નો ચોરસ ટુકડો કાપી દીધો છે. હવે આની લંબાઈ કેટલી છે? 3 સેમી. તો 3 સેમી માંથી 1 સેમી અહીંયાથી કટ થઈ ગયું એટલે કેટલા સેમી રહેશે? 2 સેમી રહેશે. અને આ પણ માપ કેટલું હતું? 3 સેમી હતું. તેમાંથી પણ 1 સેમી કટ થાય છે એટલે એની હદની લંબાઈ પણ કેટલી હશે? 2 સેમી હશે. હવે જુઓ તમે બી ની જે આકાર છે એના હદની લંબાઈ કેટલી થાય છે? તો 3 ને 3 6 6 ને 7 8 9 10 11 12 એની હદની લંબાઈ પણ કેટલી થાય છે? 12 સેમી થાય છે. કેટલી થાય છે? 12 સેમી. હવે નાની હશે કે મોટી? તો નાની પણ નથી કે મોટી પણ નથી, પણ કેવી છે? સરખી છે. કેવી છે? સરખી છે. તેની લંબાઈ શોધો. તો તેની લંબાઈ પણ કેટલી છે? 12 સેમી જ છે. બરાબર, એટલે કે ચોરસ એની જેટલી લંબાઈ છે એટલી જ ચોરસ બી ની લંબાઈ છે. હવે ત્રીજું જુઓ. બ, જો તમે 1 સેમી નો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો, તો જો તમે અહીંયાથી 1 સેમી નો ચોરસ આ રીતે કાપી લીધો છે, તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે? તો સી આકારના હદની લંબાઈ કેટલી થશે તે આપણે શોધવાનું છે. આપણને ખબર છે આ માપ કેટલું છે? 3 સેમી છે. આ માપ પણ કેટલું છે? 3 સેમી છે. આ માપ પણ કેટલું છે? 3 સેમી છે. હવે અહીંયાથી 1 ચોરસ ટુકડો કાપી લીધો છે. બરાબર, વચ્ચેથી. એટલે આ 1 સેમી થશે, આ 1 સેમી, અહીંયાથી આટલું માપ 1 સેમી, આ પણ 1 સેમી, આ 1 સેમી. તો એની ટોટલ હદની લંબાઈ કેટલી થશે? તો 3 અને 3 6 6 ને 3 9 9 ને 1 10 11 12 13 અને 14. તો સી ની હદની લંબાઈ કેટલી થશે? 14 સેમી થશે. કેટલી થશે? 14 સેમી થશે. જો ફરક ક્યાં પડ્યો? અહીંયા સાઈડ ઉપરથી 1 સેમી કાપ્યો હતો, જ્યારે અહીંયા વચ્ચેથી 1 સેમી નો ટુકડો કાપ્યો હતો. બરાબર, એટલે સી ની સી ચોરસ આકારની જે હદની લંબાઈ હતી તે કેટલી થઈ ગઈ? 14 સેમી થઈ ગઈ. જ્યારે એ અને બી ચોરસની હદની લંબાઈ કેટલી છે? 12 સેમી છે. હવે આગળ જોઈએ બીજું, એમાં અ, ડી ચોરસની હદની લંબાઈ શોધો.
तो तमने बुक नी अंदर दीर्घ चौरस नी हड्डी लंबाई आपेली छे 5 सेमी आ पण 5 सेमी आ पण 5 सेमी અને આ પણ 5 સેમી એટલે ટોટલ 5 ને બાદ 10 10 ને બાદ 15 15 ને 5 20 એટલે દીર્ઘ ની હડ કેટલી થઈ 20 સેમી થશે કેટલી થશે 20 સેમી થશે હવે તમને શું કીધું તો દી ચોરસ ની હડ ની લંબાઈ શોધો તો આપણે દી ચોરસ ની હડ ની લંબાઈ શોધી 20 સેમી હવે આગળ જુઓ બીજું દી ચોરસ માંથી 1 સેમી ના માપ ના 8 ચોરસ કાપો હવે આ જે તમને ઈ આપેલી છે એની અંદર તમારે શું કરવાનું છે 1 સેમી માપના 8 ચોરસ કાપવાના છે એટલે આની અંદરથી તમારે 8 ચોરસને કાપી દેવાના છે બરાબર તો હવે તમે એમ કહેશો કે આમાં બોક્સિસ છે તો બોક્સિસ 5 સેમી તો બધી લાઈનમાં એના 5-5 બોક્સ આપેલા છે એટલે એની હદની લંબાઈ પ્રમાણે બોક્સિસ કરેલા છે હવે શું છે 8 ચોરસ કાપવાના છે તો હું અહીંયાથી એક ચોરસ કાપી દઉં તો મેં એક આ ચોરસ કાપ્યો બીજો અહીંયાથી ચોરસ કાપ્યો અહીંયાથી એક કાપી લીધો 3 અહીંયાથી એક કાપી લીધો એટલે 4 અહીંયાથી એક કાપું છું 5 અહીંયાથી એક કાપ્યો 6 અહીંયાથી એક કાપ્યો 7 અને અહીંયાથી એક મેં કાપ્યો એટલે 8 એટલે મેં કુલ 8 બોક્સિસ એની અંદરથી કાપી લીધા છે આપણે શું કીધું તું 8 ચોરસ કાપો તો મેં 8 ચોરસ કાપી લીધા 1 2 3 4 5 6 7 અને 8 8 ચોરસ મેં કાપી લીધા હવે શું કહે છે ઈ આકાર જેવો દેખાશ હવે જો તમને આ ડી આકાર જ હતો આ પણ આ જેવી આકૃતિ હતી એના જેવી જ ઈ આકૃતિ પણ હતી હવે જુઓ ઈ નો આકાર આખો બદલાઈ ગયો છે હવે ઈ આકારના હડની લંબાઈ કેટલી હવે તમને જે આ આકાર મળ્યો છે એ આકારની હડની લંબાઈ તમારે શોધવાની છે હવે આપણને એટલું ખબર છે કે આ બધી બોક્સિસ કેટલા સેમીના છે 1 સેમીના એટલે કે દરેક હડનું માપ કેટલું હશે 1 સેમી હશે એટલે કે દરેકની એની લંબાઈ કેટલી હશે 1 સેમી હશે તો જોઈએ કે ઈ આકારનો માપ કેટલો હડની લંબાઈ કેટલી થાય છે હવે આપણે સૌથી પહેલા એની બધી જે જેટલા પણ બોક્સિસ છે એની હડના માપ લખી દઈએ તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ આ છે 1 સેમી હવે હું દરેકમાં સેમી લખીશ નહીં ફક્ત જેટલી પણ હડ એની જે હડ છે ત્યાં એક એક લખીશ બરાબર આ 1 આટલેથી આટલું 1 આ 1 1 એક એક વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એની જેટલી પણ જે હડ હતી એ હડના માપ મેં લખી દીધા છે એની લંબાઈ લખી દીધી છે હવે આ ઈની આ જે હડ આવી છે હડના જે માપ લખ્યા છે એનું ટોટલ કેટલા કે શું કે હડની લંબાઈ કેટલી થશે તો આ એની ટોટલ હડની લંબાઈ કેટલી થશે તે આપણે શોધીએ તો અહીંયાથી શરૂઆત કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ તો ઈની હડની લંબાઈ કેટલી આવી 36 સેમી જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ઈ આકાર જે હતો તે સૌથી પહેલા કેવો હતો ડી આકાર જેવો જ હતો બરાબર ને એટલે કે આ ડી આકારમાંથી જ આપણે શું કર્યું હતું 8 ચોરસ કાપ્યા હતા અને ઈ આકાર બનાવ્યો હતો તો હવે તમે એને જોઈ શકો છો કે ડી આકારની હડની લંબાઈ જે છે તે કેટલી છે 20 સેમી છે જ્યારે ઈ આકારની હડની લંબાઈ કેટલી થઈ ગઈ
36 સેમી કેમ એની અંદરથી આપણે 8 ચોરસ કાપ્યા એટલે એની બધી જે આ હર હતી એમાં શું થઈ ગયો આખી આકૃતિમાં ચેન્જીસ આવી ગયો એટલે ડી આકારની હર કેટલી થઈ 20 સેમી અને ઈ આકારની હર કેટલી થઈ 36 સેમી હવે આપણે જોઈએ ક તમને અહીંયા ગાડી ક ની અંદર તમે જોઈ શકો છો એક બોક્સ આપવામાં આવ્યું છે અને એનું માપ છે 1 સેમી ખાન 1 સેમી ના માપની હર હવે અહીંયા ગાડી જુઓ અહીંયા આનું માપ આ એક બાજુનું માપ 1 સેમી છે અને આ તમે જોઈ શકો છો ચોરસ બરાબર ચોરસ એટલે કે એની બધી બાજુઓના માપ કેવા હોય સરખા હોય એટલે આ એક બાજુનું માપ જો 1 સેમી હોય તો એની બધી બાજુના માપ કેટલા હોય છે 1 સેમી હોય છે એટલે કે માપની હદ બરાબર 1 સેમી પ્લસ 1 સેમી પ્લસ 1 સેમી પ્લસ 1 સેમી બરાબર કેટલા થશે 4 સેમી એટલે આ જે તમને ચોરસ આપ્યો છે એ ચોરસની હદની લંબાઈ કેટલી થશે 4 સેમી થશે બીજું તમને શું કીધું છે શું આ હદને 4 ગુણ્યા 1 સેમી પણ કહી શકાય તો કે હા કેમ કારણ કે આ 1 કેટલી વખત આવે છે જો 1 2 3 અને 4 4 વખત 1 આવે છે અને 4 વખત આવે છે અને શું આવે છે 1 એટલે આપણે 4 ગુણ્યા 1 આ રીતે પણ લખી શકીએ જો અહીંયા ગાડી આ ચોરસનું માપ 5 સેમી આપ્યું હોય તો એની બધી હદ કેટલી છે તો આપણે 5 કેટલી છે 1 2 3 અને 4 એની બાજુ કેટલી 4 તો 4 ગુણ્યા 5 આપણે લખવું પડે કેમ કારણ કે અહીંયા ગાડી એની જે જે એક બાજુનું માપ છે એટલે કેટલું છે 5 સેમી છે એટલે આપણે અહીંયા ગાડી લખીશું 5 પણ હાલ અત્યારે આપણને કેટલું માપ આપ્યું છે 1 સેમી એટલે આપણે 4 બાજુઓ અને 1 સેમી એનું માપ એ રીતે આપણે લખીએ એટલે એને આ હદ જે લખી છે તમે એને 4 ગુણ્યા 1 સેમી પણ લખી શકો છો જેથી તમને ગુણાકાર કરવામાં કાં તો સરવાળો કરવામાં સરળતા રહે છે આગળના વિડીયોમાં આપણે પુનરાવર્તિત ગુણાકાર અને સરવાળા સ્વરૂપે લખો એના જેવું જ આયરું આ પણ છે ચાલો હવે જોઈએ આપણે પાના નંબર 156 ઉપર આપેલો દાખલો હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે મેદાનની હદની લંબાઈ શોધો તો તમને આ રીતે મેદાન આપેલું છે બરાબર એની લંબાઈ કેટલી છે 91 મીટર અને 40 સેમી અને એની પહોળાઈ કેટલી આપેલી છે તમને 55 મીટર ચાલો આ તમને માપ આપી દીધેલું છે હવે આ બાજુનું માપ 91 મીટર અને 40 સેમી હોય તો એની સામેની બાજુનું માપ પણ સરખું જ હોય એટલે કે 91 મીટર અને 40 સેમી લંબાઈ લંબાઈ સરખી હોય તો પહોળાઈ પણ સરખી હોય એટલે આ બાજુનું માપ પણ કેટલું હશે 55 મીટર જો તમને આ રીતે એક જ બાજુનું માપ આપેલું હોય તો બીજી બાજુનું માપ આપણે જાતે સમજી લેવાનું રહેશે પછી આપણે ફક્ત આ બે બાજુના માપનો સરવાળો કે ગુણાકાર કરીને મૂકી દેવાનો નથી આવું કરશું તો આપણો જવાબ આવશે નલ હવે એમ તમને શું કીધું છે કે મેદાનની હદની લંબાઈ શોધો તો આપણને માપ ખબર પડી ગયું 91 મીટર 40 સેમી 55 મીટર 51 મીટર 40 સેમી અને 55 મીટર હવે આપણે શું કરવાનું છે એની હદની લંબાઈ એટલે કે બધી બાજુનો સરવાળો કરવાનો છે હવે બધી બાજુનો સરવાળો કરો હવે આપણને લંબાઈ તો ખબર જ છે અને પહોળાઈ પણ ખબર છે તો આપણે શું કરવાનું મેદાનની હદની લંબાઈ બરાબર બે કૌંસમાં લંબાઈ પ્લસ બે કૌંસમાં પહોળાઈ એટલે મેદાનની હદની લંબાઈ આપણે શોધવાની છે હવે બે લંબાઈ એટલે કે મેદાનની લંબાઈ અને બે કૌંસમાં મેદાનની પહોળાઈ હવે બે કેમ લખ્યું મેં કારણ કે આ 1 અને આ 2 લંબાઈ થઈ એની અને આ 2 એની પહોળાઈ આ આપણે ટૂંકમાં લખ્યું છે બરાબર 2 લંબાઈ અને 2 પહોળાઈ હવે 2 લંબાઈ કેટલી આપી છે 91 મીટર 40 સેમી 91 મીટર 40 સેમી
પ્લસ પહોળાઈ છે બે કૌંસમાં 55 મીટર બરાબર હવે આ જે કૌંસમાં રહેલી જે સંખ્યા છે એનો 12 રહેલી સંખ્યા સાથે શું થશે ગુણાકાર થશે હવે 91 ગુણ્યા 2 એટલે 91 ગુણ્યા આપણે કરીશું તો 2 એકા 2 અને 9 2 18 એટલે 182 મીટર હવે 40 સાથે 2 નો ગુણાકાર 40 2 80 તો કેટલા થઈ જશે 182 મીટર 80 સેમી પ્લસ 55 નો 2 સાથે ગુણાકાર 55 ગુણ્યા આપણે 2 કરીશું તો 2 5 10 0 બધી ફરી 1 2 5 10 ને 1 11 એટલે 110 મીટર હવે આ બંનેનો આપણે શું કરીશું સરવાળો હવે મીટર અને સેમી મીટર કેટલા છે 182 મીટર અને 80 સેમી આ બાજુ ફક્ત 110 મીટર અને સેમી નથી 0 8 2 8 ને 1 9 1 ને 1 2 એટલે કેટલું થશે 292 મીટર 80 સેમી તો આ જે હોકીનું મેદાન છે એની હદની લંબાઈ કેટલી થશે 292 મીટર 80 સેમી એની હદની લંબાઈ થશે વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું